યો વળે દિલ જીતનારો હોને વાલો લાગે પરણે પ્રેમનો પર્યાય એના મનમાં શું હાલે ભાઈ કોઈ ન જાણે પણ એ તો જાણે બધાના દલેડાની વાત અને તારું એના મનનું વિકાર તો કરાવ તો ને સામ દામ દંડ ભેદ કોઈ પણ ઉપાય પ્રેમમાં પડવું એના માટે એક રમત છે મારે પાસે દિલના કટકા થઈ જાય નટકાને નકરાણો જાણે નંદજીનો લાલો હમને પ્રાણ જીએ પ્યારો એ તો લાગે બહુ માલો જીવન જીવાડે વળ સૌને નતાડે જને દુનિયાના રંગો એની નજરે બતાડે મારો
तड़क भड़क दिल झटक झटक गया अटक अटक ना माना लग गई रे उलझ गए कैसे कोई हट गया मन से लिपट अनजाना वो नील अंग सा रूप रंग लगन समाधि प्रेम भंग अंग अंग फिर मन तंग और तंग तंग मैं संग संग और गाना मुरली की धुन सुन राधिके मुरली की धुन सुन राधिके मुरली की धुन सुन राधिके धुन सांस सांस में बुनके धुन सांस सांस में बुनके कर दे कोई कहे चित चो
बोलचे मेरा कर्मा तू मेरा धर्मा तू मेरा सब कुछ में तेरा सब कुछ में शीश झुकावा मेरी दिल जानिया तेरे नाम जो कर जावा कम है वो तू सारे जहां से प्यारी मेरे भारत की बेटी सारे जहां पे भारी मेरे भारत की बेटी दिल जान है शान हमारी भारत की बेटी जीतती रहो जो तेरे नैनों से टपके हर आंसू है अपना जो तेरे होठों पे ठहरे वो गीत अब अपना जो सीना तान के तू चल दे उठता है सर अपना जा जी ले अपनी जिंदड़ी सर पर हाथ है अपना तेरा जो भी है सपना अब जिम्मा है अपना सपने सच करने की तेरी बारी
करता हूँ। दिल हमारे एक है, एक ही हमारी जान, हिंदुस्तान हमारा है, हम इसकी जान, जान लुटा देंगे वतन पे, हो जाएंगे कुर्बान, इसलिए हम कहते हैं मेरा भारत महान, हम आजाद है, ये आजादी कभी छीनने नहीं देंगे, कोई आंख उठाएगा हिंदुस्तान की तरफ, उन आंखों को फिर दुनिया देखने नहीं देंगे, कुछ नशा तिरंगे की आन का है, कुछ नशा मातृभूमि की शान का है, हम लहराएंगे हर जगह यह तिरंगा, कुछ नशा यह मेरे हिंदुस्तान का है, इस दुनिया में आशिक कई पर वतन से प्यारा कोई सनम नहीं, तिरंगे में लिपट कर मर जाऊं मैं, क्योंकि इससे प्यारा कोई कफन नहीं, यह बात हवाओं को भी बताए रखना, रोशनी होगी चिरागों को जलाए रखना, लहू देख कर जिसकी हिफाजत हमने की, ऐसे तिरंगे को सदा दिल में बसाए रखना। Yes, wow. तिनका था हमने सवारा, अपनी वो माटी और घर बारा, लुट रहा ये चमन अपना वतन, आंखों से अपनी लुट रहा चमन अपना वतन, आंखों से अपनी, संकल्प बोल के
हम तो निकल पड़े हर द्वार खोल के गगन कहे विजय તત્કાલીન રાજનીતિમાં બદલાઈ ગઈ. વિષય હતો સત્યાગ્રહ આંદોલન. નિખિલ બાબુ પણ આ વેદન મંડળ ના સભ્ય હતા. તેઓ સત્યાગ્રહ આંદોલન ના એકદમ વિરોધી હતા. તેઓ એવું માનતા હતા કે આ રાષ્ટ્રભક્તિ પણ એક સંકીર્ણ વિચાર છે. અહીં તો સઘળું પણ નાશવંત છે, ભૂમિ પણ જળ છે. પછી આટલો સંઘર્ષ, આટલું આયોજન અને રાત દિવસના થકવી નાખે તેવા આંદોલનની સી જરૂર? ત્યારે નિખિલ બાબુની વાત સાંભળીને ગુરુદેવ વિચારવા લાગ્યા કે આ દેશમાં આઝાદી અંગેના કાર્યોનો વિરોધ કરનાર કોઈ પણ છે ખરું? જેમણે ભૂમિને જળ કહી હોય તે વાટાગોના અંતરને આરપાર વીતી ગઈ. તો તેમણે નિખિલ બાબુને પ્રશ્ન પૂછ્યો, નિખિલ બાબુ આપના માતાજી જીવિત છે? હા, એમના આશીર્વાદ આજે પણ મને મળે છે. તો આપ એક કામ કરશો? જરૂર કરીશ, ગુરુદેવ આજ્ઞા કરતા હોય તેમ કહ્યું. આપ આપની માતાનું મસ્તક કાપીને અહીં લઈ આવો. ગુરુદેવ ટાગોરની એવી વાત સાંભળીને નિખિલ બાબુ એકદમ સ્તંભ થઈ ગયા. તેઓ વિચારવા લાગ્યા, આ દેશ તેમણે નિખિલ મારી ગુરુદેવ આપ મને કહો છો કે માતાનું મસ્તક કાપીને લાવવાનું? ગુરુદેવે દ્રઢતાથી જવાબ અવાડ્યો, હા, હું તમને જ કહું છું કે આપ મારી માતાનું મસ્તક કાપીને અહીં મારી સમક્ષ લઈ આવો. નિખિલ બાબુ વિચારવા લાગ્યા, શું મારા જેવા માતૃભક્તને પશુરામ જેવું જ કાર્ય કરવાનું? ગુરુદેવના અઘટિત આદેશથી નિખિલ બાબુ એકદમ ગુસ્સે થઈ ગયા. તેઓ ઉરેઆડતી બોલ્યા, શું આપ મને અધમ અને નીચ પુત્ર સમજો છો? તેમણે ગુરુદેવ હસતા હસતા કહ્યું, આપનાથી તે કાર્ય થઈ શકે તેમ ન હોય તો કોઈ અન્યને કહો કે તે આપની માતાજીનું મસ્તક કાપીને અહીં લઈ આવે. બસ નિખિલ બાબુનો ચહેરો લાલ ધૂમ થઈ ગયો. અરે, માથું કાપવાની વાત તો દૂર રહી, પણ મારી મા તરફ કોઈનો આગળ હાથ વધે તો પણ તેનું માથું તે ક્ષણે વાઢી નાખું. નિખિલ બાબુની વાત સાંભળી ટાગોર હસી પડ્યા. કહે, મા પ્રત્યે આપની આટલી બધી મમતા કેમ છે? હોય જ ને, પોતાની માના હત્યારાને કોણ છોડે? જેમને અન્મે જન્મ આપ્યો, પાડી પોસીને મોટા કર્યા, સંસ્કારોથી સિંચ્યા, તે માતાનું અહિત કોણ કરે કે થવા દે? ગુરુદેવ વળી હસી ઉઠ્યા ને બોલ્યા, દરેક દેશવાસીઓને એક નહીં બબે માતા હોય છે. નિખિલ બાબુ તે વાત સમજી ન શક્યા. ગુરુદેવને વાત સમજાવવાનું કહ્યું. આંદોલનકારી સત્યાગ્રહીઓ પણ પોતાની મા પર આપના જેવી શ્રદ્ધા ધરાવે છે. તેમણે અને આપણે સૌએ મહાન ભારત ભૂમિ પર જન્મ લીધો છે.
તેમણે સત્યાગ્રહીઓ અને આંદોલનકારી સત્યાગ્રહીઓ બંનેએ માતાને ગુલામીની વેડીથી જકડાયેલી સી રીતે જોઈ શકે. દરેક દેશવાસીઓને એક નહીં બબે માતા હોય છે તેવું વાત નિખિલબાબુ સમજી ગયા. સૌ કોઈને જન્મ આપનારી માતો હોય જ છે, પણ માતૃભૂમિમાંથી આપણી અધિકારી બીજી માં છે, તે માટે આપણે ગૌરવ હોવું જોઈએ. માતૃભૂમિને જેટલું વંદન કરીએ તેટલું ઓછું છે, એ માતાનું રક્ષણ કરવી આપણી જવાબદારી છે. માત્ર محفوظ رہے تیری آن صدا چاہے جان میری یہ رہے نہ رہے भंगड़ा पा न सका आबाद रहे वो गांव मेरा जहां लौट के वापस जा न सका ओ वतनामे मेरे वतनामे तेरा मेरा प्यार निराला था कुर्बान हुआ तेरी असमत पे मैं कितना नसीबों वाला था केसरी तेरी मिट्टी में मिल जावा गुल बन के मैं खिल जावा इतनी सी है दिल की आरज़ू तेरी नदियों में बह जावा तेरी फसलों में लहरावा इतनी सी है दिल की आरज़ू Swaminarayan, first of all, let me wish you a very happy Independence Day. Myself, Parmar Heth, and today I'm going to present a wonderful speech about our Independence Day. Students, maintain discipline. Our India gained independence on August 15th, 1947. After independence in our nation, we acquire our fundamental rights and duties. We should all be proud to be an Indian, and we should admire our great fortune to be born in the land of India. From 1857 to 1947, the lives of many freedom fighters and several decades of struggle were sacrificed for the independence of India. An Indian army, Mangal Pandey, in British force, raised voice against Britishers. Later than many freedom fighters struggle and spend their entire life only to gain freedom. The sacrifices of all freedom fighters like Bhagat Singh, Khudiram Bose, Chandrasekhar Azad, who lost their life at an early age just to fight for their mother India, can never be forgotten. Gandhiji was also a great Indian figure who gave the Indians the best lesson of non-violence. And as we all know, this is our 75th Independence Day of India. So our beloved Prime Minister Narendra Modi ji, new campaign Har Ghar Tiranga to encourage people to bring flag at their home and to hoist the flag to mark 75th year of independence of India. And for our dear Atmians, our Swami Dada Tyagvallabh Swami ji has provided us flag to encourage patriotism in us. A very well thank you to
to Param Pujya Tyagavallabh Swami Ji and Param Pujya Swastik Didi Ji. We are so lucky to have been Atmiyan. In the last, I would like to say some line. Ki kaun kehte hai ki bete vida nahi hote? Kaun kehte hai ki bete vida nahi hote? Are jab vida hote hai, tab to Bharat Mata ka achal lal gar jate hai. Ki tera naam hai saacha, man meri yaare paacha, bas naam tera maa. देखो जीत घड़ी मुझे कब से इंतजार था आज की शाम का अब देखो क्या करता है ये बंदा हिंदुस्तान का मिट्टी का कैसे है मैं उम्र कभी छुटाऊंगा तुझे मिट्टी कर दूंगा या फिर मिट्टी में मिल जाऊंगा जो भी कहा था मैं वो करके दिखाऊंगा इंडिया से वो खाली हाथ नहीं जाऊंगा मैं जब के पकड़ झाड़ दूंगा तुझको मैं उखाड़ दूंगा जहां से तू आया है ना वही तुझे गाड़ दूंगा तेरी जमीन पे आज तुझे ही पछाड़ दूंगा झंडा इंडिया का बेटे गाड़ दूंगा रंग केसर शूरा वालिया रंग सब्ज खिली फुलकारिया ओ रंग चिट्टा नीयत साफ दा ओ रंग तीनों जान से प्यारिया हमने कहा है तो
देश है मेरा बोले पपीहा कोयल गाए बोले पपीहा कोयल गाए सावन घिर के आए ऐसा देश है मेरा ओ ऐसा देश है मेरा ऐसा देश है मेरा हाँ ऐसा देश है मेरा तमाम पार्टिसिपेंट स्पर्धकों જોરદાર જશ્વા સાથે આઝાદીના અમૃત મહોત્સવની પૂર્વ સંધ્યાએ આત્મીય સ્કૂલ વતી તમામ ભૂલકાઓએ જે ભાગ લીધો એના માટે એકવાર જોરદાર તાળીઓ. ફટાફટ બધા જ ભૂલકાઓ સ્ટેજ પર ઝડપથી આવી જાય. ભાગ લેનાર તમામ સ્પર્ધકો ફટાફટ સ્ટેજ પર આવે. એક્સલન્ટ પરફોર્મન્સ દરેક ભૂલકાઓએ પોતાના સ્થાન પરથી બજાવ્યું. આપણે સૌ આપણી તાળીઓ બંધ ન થવી જોઈએ. આઝાદીના આ 75મા વર્ષે તમામ ભૂલકાઓએ જે ઝડપથી સ્ટેજ પર આવી જશે બધા ભૂલકાઓ. દરેકના ભારતની આન બાન ને મધુર મધુર તાનો તિરંગો કહી બંસી કોઈ બજાય લસન લો બધા ઝુકાઓ પોતાના તિરંગા સાથે પૂરી આન બાન ને શાન સાથે તિરંગો લહેરાવી રહ્યા છે. આપણે બધા જોરદાર તાળીઓથી સુંદર મજાના નારાઓનું કાન કરીશું. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી, વંદે 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 આઝાદી 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 ઇન્કલાબ ઇન્કલાબ ઇન્કલાબ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. ફરી ફરી આ તમામ ભૂલકાઓનો ખૂબ ખૂબ આભાર. હર મન તિરંગા, અહીંથી જે રીતે સૂચના મળે એ રીતે જ આપણે સ્ટેપ બાય સ્ટેપ લાઈનમાં જશું. દરેક તિરંગા, હર મન તિરંગા, હર ઘર તિરંગા.
रास्ते से आते हैं, हमें तड़पाते हैं, चिट्ठी आती है, पूछे जाती है कि घर कब आओगे, कि घर कब आओगे, लिखो कब आओगे, कि तुम बिन ये घर सूना सूना है। संदेश आते हैं, हमें तड़पाते हैं, तो चिट्ठी आती है, पूछे जाती है कि घर कब आओगे, कि घर कब आओगे, लिखो कब आओगे, कि तुम बिन ये घर सूना सूना है।